સો આઈ ફ્રેન્ડ્સ, હું છું સંજય. તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજનો જે વિડીયો છે જેમાં મોસ્ટ ઓફલી મારા સબસ્ક્રાઈબર તે મેડિકલ અને જે પેરામેડિકલ કોર્સને લગતા છે, તો મોસ્ટ ઓફલી જે મેડિકલમાં અને જે બી જે અન્ય એન્જિનિયરિંગ કે તમામ કોર્સમાં એડમિશન લેતા હોય તો એ લોકોને ગુજકેટ અથવા નીટ અને જીની પરીક્ષા છે તે આપવી ફરજિયાત હોય છે. કારણ કે મેડિકલમાં એડમિશન લેતા હોય તો નીટ વગર એડમિશન તમને મળે નહીં, અને તમે એન્જિનિયરિંગમાં કે બીજા એગ્રીકલ્ચર કે ફાર્મસી કે બીજા કોઈપણ કોર્સમાં એડમિશન લેતા હોય તો તમારે ગુજકેટની પરીક્ષા છે તે આપવી ફરજિયાત હોય છે. અથવા તો મિત્રો, તમે આઈઆઈએમમાં એડમિશન લો, નિફ્ટમાં એડમિશન લો, સેફ્ટમાં લો અથવા એનએલયુમાં એડમિશન લેતા હોય તો પણ મિત્રો, તમારે આની પહેલાં છે તે પરીક્ષા છે તે પાસ કરવાની હોય છે. તો મિત્રો, આનો ક્રાઇટેરિયા શું છે એ પહેલાં સમજી લઈએ, અને ત્યાર પછી મિત્રો, તમારે આની ઓનલાઈન અરજી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપીશ. તો મિત્રો, વિડીયો છે તમે જરાક પણ સ્કીપ કરતા નહીં. તો મિત્રો, સર્વપ્રથમ વાત કરું તો જે ભાઈઓ અને બહેનો અનુસૂચિત જાતિના એટલે કે એસસી કાસ્ટના વિદ્યાર્થીઓ હોય કે જેના ધોરણ 10માં 70% કે વધુ ગુણ સાથે પાસ થયા હોય અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગના પ્રવેશ માટે ગુજકેટ, નીટ, જી જેવી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આઈઆઈએમ ત્યાર પછી નિફ્ટ, સિફ્ટ, એનએલયુ જેવી સંસ્થાઓ પ્રવેશ માટે પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે. તો શૈક્ષણિક વર્ષ 2021 માટે ગુજકેટ, નીટ, જી, આઈઆઈએમ, નિફ્ટ, સિફ્ટ, એનએલયુ જેવી સંસ્થાના પ્રવેશ માટે પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય મેળવવા માટે મિત્રો, તમારે ઈ સમાજ કલ્યાણ .gujarat.government.in ઉપરથી ઓનલાઈન છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી છે તે કરવાની હોય છે. તો મિત્રો, આ છે એની ઓફિશિયલ જાહેરાત છે તે આવી ગઈ છે. તો મિત્રો, તમારે આની અરજી છે તે કઈ રીતે કરવાની છે તો તેમને હું સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ છે તે માહિતી આપું. તો મિત્રો, એજ્યુકેશન, ભરતી, હોસ્ટેલ, સ્કોલરશિપને લગતી તમામ અપડેટ માટે મિત્રો ચેનલ છે તે સબસ્ક્રાઈબ કરી રાખજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ મિત્રો, તમે જે ગૂગલમાં આવશો, ગૂગલમાં આવ્યા પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે SJED અથવા તો esamajkalyan.gujarat.government.in પર તમે સર્ચ કરી શકો. શોર્ટમાં તમે SJED સર્ચ કરશો એટલે તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ આવશે એના પર તમે ઓકે કરશો. હવે મોબાઈલમાં હશે તો પણ તમે ફોર્મ ભરી શકશો, અને PCમાં હશે તો પણ તમે હું જે રીતે સ્ટેપ ફોલો કરો એ રીતે તમે ફોર્મ છે તે ભરી શકશો. મોબાઈલમાં હશે 3 ડોટ પર ક્લિક કરીને તમે ડેસ્કટોપ સાઇટ કરી લેશો, જેથી કરીને તમને કમ્પ્યુટર ટાઈપની સ્ક્રીન છે તે મોબાઈલમાં જોવા મળે, જેથી કરીને તમને ફોર્મ ભરવામાં ઇઝી રહે. હવે અહીંયા મિત્રો, તમારે યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને ત્યાર પછી તમારે લોગિન છે તે કરવાનું છે. પરંતુ કોઈ ભાઈ અને બહેન જો ફ્રેશ અરજી કરતા હોય તો એ લોકો પાસે યુઝર આઈડી ના હોય તો એ કઈ રીતે તમારે કરવું જોઈએ, તો તમે સ્ક્રોલ ડાઉન કરી નીચે આવશો તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, પ્લીઝ રજિસ્ટર હિયર. અહીંયા તમને એક નવું ઓપ્શન છે તે જોવા મળશે, એના પર તમે લોકો ક્લિક કરશો. એના પર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, ત્યાર પછી તમારું લોગિન આઈડી છે એ તમને મળશે. તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન હું જે રીતે તમને કરું એ મુજબ તમારે કરવાનું છે. તો સર, પ્રથમ અહીંયા તમારે ફૂલ નેમ એસ પર આધાર કાર્ડ, તમારા આધાર કાર્ડ મુજબ જ તમારે અહીંયા ફૂલ નામ છે તે ફિલ કરવાનું છે. ડોક્યુમેન્ટ મુજબમાં અને આધાર કાર્ડમાં બંનેમાં અલગ અલગ હોય તો પણ તમારે અહીંયા જે આધાર કાર્ડ મુજબ છે એ પ્રમાણે તમારે નામ છે તે ફિલ કરવું. ત્યાર પછી તમે જેન્ડર સિલેક્ટ કરશો, જો પુરુષ હશે તો મેલ કરશે, મતલબ ભાઈ હશે તો અને બહેન હશે તો ફિમેલ સિલેક્ટ કરશે. ત્યારબાદ તમારે જે વેલિડ જન્મ તારીખ છે એ તમારે આમાં ફિલ કરી દેવાની છે. ત્યાર પછી તમારો જે આધાર કાર્ડ નંબર છે જે તમારા આધાર કાર્ડ મુજબ હોય એ મુજબ જ તમારે આ આધાર કાર્ડ નંબર છે તે ફિલ કરવો. ત્યાર પછી ઈમેલ આઈડી કમ્પલસરી નથી, પરંતુ મિત્રો હું તમને કહું એ મુજબ તમારે ઈમેલ આઈડી છે તે ફરજિયાત આમાં નાખી દેવાની છે. ત્યાર પછી જે કાસ્ટ છે એમાં તમે ઓકે આપશો તો આમાંથી મિત્રો તમને EBC, જનરલ, માઇનોરિટી, SC, ST, SCBC, ST, ST અતિ પછાત તમામ કાસ્ટ જોવા મળશે. એમાંથી મિત્રો આ ફક્ત SC જ ભરી શકશે, એટલે SC છે એમાં તમારે ઓકે આપવાનું રહેશે. ત્યારબાદ તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે એ તમે આમાં ફિલ કરી દેશો. ત્યારબાદ તમારે જે મનપસંદ પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ તમે આમાં ક્લિક કરશો એટલે લખી નાખશો. ત્યાર પછી ફરીથી તમે આમાં કન્ફર્મ પાસવર્ડ છે એ લખી નાખશો. એ પાસવર્ડ તમારે મિત્રો યાદ રાખવાનો હોય છે. ત્યાર પછી અહીંયા કેપ્ચા છે તમને દેખાઈ રહ્યા છે, કેપ્ચા તમારે આ જે બ્લેન્ક જગ્યા છે એમાં નાખી દેવાના છે. અને ત્યાર પછી તમારે રજિસ્ટર છે એના પર ઓકે કરવાનું છે. એના પર તમે ઓકે કરશો એટલે તમારું સક્સેસફુલી રજિસ્ટર છે તે થઈ જશે. તમને ડિસ્પ્લે પર તમારો યુઝર આઈડી છે તે મળશે, અને પ્લસ તમારા મોબાઈલમાં આઈડી પાસવર્ડ પણ તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા જે તમને જે રાઈટ સાઈડમાં અહીંયા તમને લોગિન હિયરનો ઓપ્શન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો એટલે જે લોગિનનું પેજ છે એ પેજમાં તમે આવી જશો. લોગિનના પેજમાં આવ્યા પછી મિત્રો અહીંયા તમને જે યુઝર આઈડી મળ્યું છે ડિસ્પ્લે પર આવ્યું હતું એને મોબાઈલમાં આવ્યું છે, યુઝર આઈડી નાખશો. ત્યારબાદ તમારે જે પાસવર્ડ તમે બનાવ્યો એ ફિલ કરશો. અહીંયા સામે તમે જે કેપ્ચા જોઈ રહ્યા છો એ કેપ્ચા તમે આમાં ફિલ કરી દેશો, અને ત્યાર પછી તમારે લોગિન કરવાનું છે. તો ચાલો મિત્રો હું લોગિન કરીને તમને આગળની જે પ્રોસેસ છે એ હવે બતાવું. તો જુઓ મિત્રો, અહીંયા મારું સક્સેસફુલી છે તો લોગિન થઈ રહ્યું છે. આમાં જે જે યોજનાઓ ચાલુ છે એ તમને જોવા મળશે. તો અહીંયા સ્ક્રોલ ડાઉન કરી તમે નીચે આવતા જશો તો જે અહીંયા તમને બે ઓપ્શન છે તે જોવા મળશે. એક, જો મિત્રો તમે આઈઆઈએમ, NEFT, NLU અને શિફ્ટ માટે ફોર્મ ભરતા હોય તો આના પર ક્લિક કરવાનું રહેશે, અને જો મિત્રો તમે નીટ, જી અને ગુજકેટમાં હશે તો તમે આના પર ક્લિક કરવાનું છે. તો આપણે એના માટે ફોર્મ ભરવાનું છે તો મિત્રો હું એના પર ક્લિક કરીશ. એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને જે બેઝિક માહિતી હશે તમારી સામે સ્કૂલી જશે કે તમારે ધોરણ 10માં 70% કે વધુ ગુણ છે તે મેળવેલા હોવા જોઈએ. મિત્રો
નીટ જે ગુજકેટની પરીક્ષાની તૈયારી કરતા હોવા જોઈએ. આનામાં મિત્રો તમને 100 છે તે 20,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે. મિત્રો તમારે આમાં છે તો ઓનલાઈન અરજી કરવાની છે. બેઝિક માહિતી છે એ તમે આરામથી વાંચી શકો છો. ત્યાર પછી અહીંયા નીચે જતા તમને ઓકેનો ઓપ્શન જોવા મળશે, એના પર મિત્રો તમે ઓકે કરશો. એના પર ઓકે કરશો એટલે તમારી જે પર્સનલ ડિટેલ હશે, વ્યક્તિગત માહિતી, એ તમારી સમક્ષ ખુલી જશે, જેમાં તમારું નામ, તમારું જન્મ તારીખ હશે, તમારો ફોટો હશે, એ તમામ ડિટેલ તમને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો જો તમારે બેઝિક ડિટેલ ફિલ કરવી હોય તો હું અહીંયા તમને થોડું શોર્ટમાં સમજાવી દઉં. તો બેઝિક ડિટેલમાં તમારી જાતિ, પેટા જાતિ, જન્મ તારીખ એ તમે ફિલ કરી લેશો, ફોટો અપલોડ કરી લેશો. ત્યાર પછી મિત્રો તમે નીચે આવશો તો અહીંયા જે તમારું રાજ્ય હશે ગુજરાતે જોવા મળશે. તો અહીંયા તમને જિલ્લા છે એના પર તમે ઓકે કરશો એટલે ગુજરાતના તમામ જિલ્લા તમારી સમક્ષ આવશે. એમાંથી તમારો જિલ્લો તમે સિલેક્ટ કરી લેશો. જિલ્લો સિલેક્ટ કરશો એટલે તાલુકા ખુલી જશે. એમાંથી તમારો જે તાલુકો હશે એ તમે સિલેક્ટ કરી લેશો. તાલુકો સિલેક્ટ કરશો ત્યાર પછી તમારું જે ગામના નામ હશે સંપૂર્ણ ગામના નામ ખુલી જશે. તેમાંથી તમારા ગામનું નામ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારું સંપૂર્ણ ગામનું એડ્રેસ હશે તમે અહીંયા નાખશો. તમે જે પિનકોડ નંબર હશે તમે અહીંયા નાખી દેશો. ત્યાર પછી અહીંયા તમને જે ઉપર મુજબનું જોવા મળશે એના પર તમે ટિક માર્ક મારશો એટલે ઉપરનું એડ્રેસ છે, નીચેનું એડ્રેસ છે તે તમારું કોપી થઈ જશે. એ થઈ ગયા પછી મિત્રો તમે સેવ એ નેક્સ્ટ પર ઓકે આપશો. ઓકે કરશો એટલે જે નેક્સ્ટ પેજ છે એમાં તમે પહોંચી જશો. આ યોજના ફક્ત બહાર વિજ્ઞાન પ્રવાહ માટે છે, એટલે અમે સામાન્ય પ્રવાહ અને આર્ટ્સ પ્રવાહવાળા છે તે ભરી શકશે નહીં. તો હવે અહીંયા હું ડિટેલ ફિલ કરીને ત્યાર પછી તમને આગળની પ્રોસેસ બતાવું, જેથી કરીને તમે સ્ટેપ બાય સ્ટેપ છે તે સમજી શકો. અરજીની વિગતો એમાં સૌપ્રથમ અહીંયા મિત્રો તમે પિતાનો વ્યાલેનો વ્યવસાય, તો અહીંયા ઉદાહરણ તરીકે હું જેનું ફોર્મ ભરું એના પિતા મજૂરી કરે છે એટલે લેબર લખ્યું છે. તમે એગ્રીકલ્ચર હોય, શોપ હોય, જે તમારો વ્યવસાય હોય પિતાનો તમે અહીંયા લખશો. ત્યારબાદ તમારે જે પિતાની વાર્ષિક આવક છે જે તમારા આવકના દાખલા મુજબ હશે એ પ્રમાણે અહીંયા લખી નાખશો. ધોરણ 10 પરીક્ષા પાસ કરવી વર્ષ તમે જે વિદ્યાર્થીનું ભાઈ બહેનનું વર્તમાન ધોરણ 10નું જે વર્ષમાં પાસ કર્યું એ વર્ષ તમે આમાં નાખશો. ત્યાર પછી ધોરણ 10માં એના કુલ કેટલા ગુણ હતા, એ કુલ ગુણ હતા એ મિત્રો તમારે આમાં નાખવાના છે, ટોટલ માર્ક. ત્યાર પછી અહીંયા 10માં કેટલા માર્ક આવ્યા એ કુલ ગુણ કેટલા આવ્યા એ નાખવાના છે, એટલે કે તમે ઓપ્ટેનેડ માર્ક કેટલા હશે એ કેટલામાંથી કેટલા આવ્યા એ તમારે અહીંયા નાખવાના છે. એ તમે નાખશો એટલે ઓટોમેટિક જ ધોરણ 10માં મેળવેલ ટકા હશે એ આવી જશે. ત્યાર પછી અહીંયા નીચે આવશો તો અહીંયા તમને પૂછે ધોરણ 10ની પરીક્ષા જે શાળામાંથી પાસ કરો તે શાળાનું નામ. તો તમે ધોરણ 10ની પરીક્ષા પાસ કરો સ્કૂલનું નામ તમારે પૂરેપૂરું લખવું, મેં અહીંયા ડેમો માટે સમજાવેલું છે. ત્યાર પછી ધોરણ 10ની પરીક્ષા જે શાળામાંથી પાસ કરી તેનું સરનામું, તમારે જે ધોરણ 10 તમે પાસ કર્યું એ તે સ્કૂલને પૂરેપૂરું સરનામું આમાં લખી નાખો. ત્યાર પછી તમે જે સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અત્યારે ચાલુ અભ્યાસ કરતા હોય એ સ્કૂલનું નામ તમારે આમાં લખી નાખવાનું છે પૂરેપૂરું. ત્યાર પછી જે ધોરણ 12માં અત્યારમાં તમે હાલમાં અભ્યાસ કરો અને પૂરું એડ્રેસ તમારે આમાં લખી નાખવાનું છે, મેં અહીંયા ડેમો તરીકે સમજાવેલું છે. ત્યાર પછી અહીંયા તમને પૂછે કે કયા પરીક્ષા માટે કોચિંગ લેવાનું છે. તો જો મિત્રો તમે નીટ, જી, પીએમટી, ગુજકેટ જેની માટે લેવા માંગતા હોય એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી કઈ સંસ્થામાં કોચિંગ લેવાનું છે, જે મતલબ તમે જે ક્લાસીસમાં એડમિશન લીધું હોય એનું તમારે પૂરેપૂરું નામ આમાં લખી નાખવાનું છે. ત્યાર પછી જે સંસ્થામાં તમે કોચિંગ લેવાનું છે એનું તમારે સરનામું પૂરેપૂરું અહીંયા લખવાનું છે. જે સંસ્થામાં તમે ક્લાસીસ ચાલુ કરવાનો હોય નીટ કે જી ગુજકેટના જીના એનું તમારે ફોન નંબર અહીંયા લખવાનો છે. કોચિંગની જેટલી પણ ફી છે વાર્ષિક જેટલી પણ હોય તમારે પૂરેપૂરી ફી આમાં લખવાની છે, મેં આ ડેમો તરીકે સમજાવેલું છે. તમારે જેટલી ફી હોય તમે અહીંયા લખશો. સંસ્થા શરૂ થયાની તારીખ, તમારી જે સંસ્થા છે તમારી જે ચાલુ થશે એ તમારે આમાં તારીખ એની લખવાની છે, અને કોચિંગ શરૂ થયાની તારીખ છે તમારે આમાં લખવાની છે, અને તમારો ક્લાસીસ શરૂ થશે એની તારીખ અહીંયા લખશો, અને ક્લાસીસ પૂરું થશે એની તારીખ તમારે આમાં લખી નાખવાની છે. બીજે કોઈ પણ અન્ય વિગતો હોય ને તમારે આપવી હોય તો તમે આમાં રિમાર્ક કરીને આરામથી પૂરેપૂરું આમાં તમે લખી શકો છો. ત્યાર પછી તમે સ્કોલ ડાઉન કરીને નીચે આવશો તો તમારું જે આ જે પેમેન્ટ છે એ તમને ડીબીટી સિસ્ટમ દ્વારા તમારા ડાયરેક્ટ બેંક ખાતા દ્વારા તમારા અકાઉન્ટમાં આવશે. તો મિત્રો તમે બેંકનું પૂરેપૂરું નામ લખવાનું છે જે રીતે મેં લખેલું છે. કોઈ પણ બેંકનું જવું હોય, તમે SBI નું હોય, બેંક ઓફ બરોડાનું હોય, HDFC ICICI કોઈ પણ બેંકનું હોય તમે આમાં લખી શકો છો. ત્યાર પછી તમારા શાખાનું નામ જે હોય, તમારે જે બેંકને આપણે બ્રાન્ચ નેમ કહીએ એ બ્રાન્ચનું નામ લખવાનું છે. IFSC કોડ તમારો જે હશે જે તમારી બેંકની પાસબુકમાં છે એ તમે આમાં લખશો. બેંકનો અકાઉન્ટ નંબર હશે પૂરેપૂરો એ તમે આમાં લખી નાખશો. એ કહ્યા પછી અહીંયા તમે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો જે આગળનું પેજ છે કે જેમાં તમારે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટના પેજમાં તમે જશો. તો મિત્રો તમે ડોક્યુમેન્ટ છે એ 1 MB નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો, પછી તે JPG હોય તો પણ એને PDF હોય તો પણ અપલોડ કરી શકશો. ખાસ એક મિત્રો વાત એ સમજી લેજો કે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એકદમ બ્લર ના હોવા જોઈએ, વ્યવસ્થિત દેખાતા હોવા જોઈએ. મતલબ તમે મોબાઈલમાં કરતા હોય તો ડોક્યુમેન્ટ સ્કેનરની મદદથી કરજો, અને PCમાં હોય તો પ્રિન્ટરની મદદથી કરજો. અને તમારા કોઈ પણ ચાર કોર્નર છે તે કટ થયેલી ન હોવી જોઈએ, એકદમ વ્યવસ્થિત દેખાય રીતે હોવા જોઈએ. બાકી તમે JPG અને PDF બંને અપલોડ કરી શકો છો. તો પ્રથમ મિત્રો અહીંયા તમને સમજાવું તો તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. તો તમારા આધાર કાર્ડનો જે આપણો 12 અંકડાનો નંબર હોય એ આધાર કાર્ડ નંબરમાં અહીંયા તમે નાખશો. સોર્સ ફાઇલ પર ઓકે આપશો એટલે તમારા PCમાંથી અથવા તમારા મોબાઈલની ગેલેરીમાંથી તમારું જે ડોક્યુમેન્ટ હશે એ તમે સોર્સ કરીને અપલોડ છે તે કરી શકો છો. ત્યાર પછી તમારો જે જાતિનો દાખલો છે નંબર અહીંયા લખશો અને એ તમારે અપલોડ કરવાનો છે. ત્યાર પછી તમારું એડ્રેસ પર તમારું લાઇસન્સ છે, લાઇટ બિલ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે અપલોડ કરી શકો છો.
ત્યાર પછી એસએસસી અથવા એથી આગળ કરેલ અભ્યાસની તમામ માર્કશીટ, એટલે ઉદાહરણ તરીકે ધોરણ 10માની અને 11માની તમારે કમ્બાઈન કરીને માર્કશીટ બંને એક સાથે અપલોડ કરવાની છે. ધોરણ 12માં જે તે શાળામાં અભ્યાસ કરતા હોય એ અંગેનું પ્રમાણપત્ર, એટલે કે ટૂંકમાં કહીએ તો બોનોફાઈડ સર્ટિફિકેટ, તમે જે સ્કૂલમાં ભણતા હોય એનું બોનોફાઈડ સર્ટિફિકેટ તમારે કઢાવી લેવાનું છે. ત્યાર પછી તમારે બેંકની પ્રથમ જે પાનાની નકલ હોય એ તમારે, અથવા રદ કરેલ ચેક, તો તમારે જે બેંકની પાસબુક હોય એનું જે પ્રથમ પેજ હોય જેમાં તમારે બેંક અકાઉન્ટ નંબર, તમારો નામ ને ફોટોઝ ને છિક્કો ને આવતું હોય એ તમારે આમાં અપલોડ કરવાની છે. ત્યાર પછી જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો, તો તમે જ્યાં ક્લાસીસ કરાવતા હોય એનું તમારે ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરવાનું છે. જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર, તો એનું એક પ્રમાણપત્ર છે એ તમારે અહીંયા જે અપલોડ કરવાનું છે. અહીંયા નીચે તમે જોઈ શકો અરજી સાથેના બિડાન ડાઉનલોડ, એ તમારે એના પર તમે ક્લિક કરશો એટલે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. હવે શું છે તમને લોકોને હું સમજાવું, તો અહીંયા મિત્રો જુઓ કે અહીંયા અત્યારે અમે એકરાર કરીએ છીએ કે અમે અરજીમાં આપેલ વિગતો સાચી છે, અમે અગાઉ સરકાર તરફથી આવી યોજનાનો કોઈપણ લાભ નથી. તો આ તમારે મિત્રો એક બાંહેધરી છે તે આપવાની છે. તો એ મિત્રો અહીંયા તમારે વાંચીને નીચે સિગ્નેચર કરવાની છે. ત્યાર પછી અહીંયા જુઓ તાલીમ સંસ્થાએ આપવાનું થતું પ્રમાણપત્ર, તમારા સંસ્થાનું જે જ્યાં તમે એડમિશન લો છો તેનું નામ, સરનામું, જીએસટી નંબર, કોન્ટેક્ટ નંબર, અને આ તે પ્રમાણપત્ર આપવામાં આવે છે કે અમારી સંસ્થા જે એનું નામ આવશે અહીંયા મિત્રો. ત્યાર પછી નામે અહીંયા સરનામું આવશે. ઘૂસખેટની જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીને તૈયારી કરવા માટે તાલીમ વર્ગો ચાલે કે અમારી સંસ્થા કેટલા વર્ષનો અનુભવ ધરાવે છે એ લખશે. ત્યાર પછી અહીંયા આવશે તો અહીંયા તમારું નામ, તાલુકો, જિલ્લો એ બધું તમારે છે તે અહીંયા લખી નાખશે. ત્યાર પછી તારીખ લખશે અને તાલીમ સંસ્થાના વડાના છે સહી સિક્કા તમારે અહીંયા કરવાના રહેશે અને એ ત્યાંથી કરી દેશે. ત્યાર પછી આ જે બીજું પેજ છે તમારે સ્કૂલમાં આપવાનું છે, અહીંયા લક્ષ્ય કાથે પ્રમાણપત્રમાં આવે છે કે તમારું નામ લખશે, તમે ક્યાંના રહેવાસી છો એ લખશે, તાલુકો, જિલ્લો, અત્રેની શાળા, અહીંયા સરનામું, નામ અને સરનામું લખશે, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં કયા વર્ષમાં પ્રવેશ મેળવેલ છે એ લખશે, તેમનો જનરલ રજિસ્ટર નંબર છે તેમાં લખશે, આચાર્ય અહીં સહી સિક્કા કરી દેશે, તારીખ અને સ્થળ છે એ લખી નાખશે. તો આ જે ડોક્યુમેન્ટ છે એ મિત્રો તમારે અહીંયા જે લાસ્ટવાળું છે એ બંનેમાં તમારે અપલોડ કરવાના છે અને કમ્બાઈન કરીને પણ અપલોડ કરી શકો છો. એ કર્યા પછી મિત્રો અહીંયા નીચે તમને ઓપ્શન જોવા મળશે સેવ એન્ડ નેક્સ્ટ, તો એના પર ઓકે કરશો એટલે તમે આગળનું જે આ પેજ છે નિયમો અને શરતો એમાં આવશો. એમાં ફક્ત તમને એક બાહેધરી આવશે, એના પર તમે ટિક માર્ક મારશો અને ત્યાર પછી તમે છે તે આ અરજી છે તે સબમિટ કરી શકો છો. અરજી સબમિટ કર્યા પછી મિત્રો તમે કોઈપણ પ્રકારનો સુધારો છે તે કરી શકશો નહીં. તમારી અરજીમાં કોઈપણ પ્રકારનો સુધારો કે કંઈ પ્રોબ્લેમ રહેશે તો તમને જે લોગિન આઈડી અને બધાથી તમારા સ્ટેટસ છે તે ચેક કરતું રહેવાનું હોય છે. તમારી અરજી છે તે સક્સેસફુલી સબમિટ થઈ જશે અને મંજૂર થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારા બેંક અકાઉન્ટમાં 20,000 રૂપિયા છે તે મળવા પાત્ર રહેશે. તો આજના વિડીયોમાં મિત્રો મેં સંપૂર્ણ માહિતી આપી છે. આ ઉપરાંત પણ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોમેન્ટ્સ કરી શકો છો અથવા ચેનલ અબાઉટમાં જઈને ત્યાં મને ઇન્સ્ટાગ્રામની આઈડી છે તે મળી જશે, તો એમાંથી તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને ડાયરેક્ટ મને પ્રશ્ન છે તે પૂછી શકો છો. તો આશા કરું કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે.